ગાંધીનગર ખાતે સરદાર વલ્લભભાઈ પટેલના જન્મદિવસે રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે સીએમ રૂપાણીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી. આજે દેશના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ ઉજવાઈ રહી છે ત્યારે દેશના વડાપ્રધાન પણ હાલ બે દિવસીય ગુજરાતના પ્રવાસે છે, જેમાં સી પ્લેન સહિત કેવડિયામાં ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્ક, આરોગ્ય, એકતા મોલ, જંગલ સફારી સહિત અનેક પ્રોજેક્ટનું લોકાર્પણ કરી રહ્યા છે. ત્યારે આજે ગાંધીનગરમાં આવેલ સેન્ટ્રલ વિસ્ટા પાર્કમાં આવેલ સરદાર પટેલના સ્ટેચ્યુને મુખ્યમંત્રી વિજયભાઈએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી, જેમાં ગાંધીનગરના મેયર રીતા પટેલ, મનપા કમિશનર રતનબા ગઢવી, ચારણ કલેક્ટર કુલદીપ આર્ય સહિત જિલ્લા અને મનપાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. દેશના લોખંડી પુરુષને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા બાદ મુખ્યમંત્રીએ મીડિયાને સંબોધતા જણાવ્યું કે આજે સરદાર વલ્લભભાઈ પટેલના જન્મદિવસે રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવી રહ્યા છીએ. દર વર્ષે આપણે એકતા દોડનું આયોજન કરીએ છીએ, પણ કોરોનાને કારણે આ વખતે આયોજન કરાયું નથી. વિશાલ રાજપૂત, JRS TV, ગાંધીનગર.